हम आ गए हैं शादी के वेन्यू में और अब मैं आपको दिखाती हूँ यहाँ पूरा डेकोरेशन है यहाँ का। और गणपति जी तो होने ही चाहिए, वासेस रखे हुए हैं और ये थीम है, एंट्री है यहाँ से। આ લગ્નનો હોલ છે જ્યાં લગ્નનો મંડપ સજાવી દીધો છે અને વરવધુના વિવાહ અહીંયા ગોઠવાયેલા છે અને એને સાક્ષી પુરાવા અમે અહીંયા હાજર છીએ। તો તમે અહીંયા જોઈ શકો છો અત્યારે વરરાજાની ફોટોશૂટ થઈ રહ્યું છે જે હાલમાં ખૂબ ટ્રેન્ડિંગ છે। જુદા જુદા રીલ્સ, જુદી જુદી વાર્તાઓ બધું અત્યારે અહીંયા થઈ રહ્યું છે, બહુ સરસ મજાનું થઈ રહ્યું છે। સાથે અહીંયા તમે જુઓ વરઘોડો પણ સજાવી દીધેલો છે અને અહીંયા વરઘોડામાં તમે જોશો અવનવીનતા, જેમાં હવે હું કંઈ કહીશ નહીં પણ તમને ખાલી બતાવીશ। Thank you.
छोटे बच्चों के लिए और जो चल नहीं सकते ज़्यादा दूर तक, उनके लिए बग्घी रखी हुई थी। वो सब बारी बारी से बग्घी में बैठ रहे थे और अपनी थकान और थोड़ी थोड़ी देर में उतर के नाच रहे थे। तो अच्छी फैसिलिटी थी ये बग्घी की, हमें बड़ी काम में आई क्योंकि हमारी केवड़ी को नाच के थक गई थी तो बैठ गई और फिर से नीचे उतर गई नाचने के लिए। ખબર ના હોય તો હું અહીંયા કહી દઉં, અહીંયા ફટાણા ગાવામાં આવી રહ્યા છે, જ્યાં વર અને વધુ બેઉ પક્ષના લેડીઝ લોકો મળીને એકબીજા વિશે સારું ખરાબ ગીતના માધ્યમથી બોલે છે। આ એક પ્રકારનો ખાલી વાતચીત કરવાનો જરિયો છે, જેમાં ઘણી વખત જૂના જમાનામાં ઝઘડા પણ થઈ જતા હતા, પણ અત્યારે બધા લાઇટલીને પ્રેક્ટિકલી લે છે, કારણ કે રસમ છે એટલે નિભાવવાની છે અને રસમની જેમ જ લોકો લે છે। તો ચલો સાંભળો આખો ફટાણો, બની શકે તમને ઘણું બધું ના સમજમાં આવે, કારણ કે બધી બૈરીઓ લેડીઝો એક સાથે મળીને ગાતી હતી, જેના લીધે મને બી અડધું નહોતું સમજાતું કે શું ગાઈ રહ્યા છે, પણ નો પ્રોબ્લેમ, તમે લોકો જોઈ લો અને સાંભળી લો, તમને કદાચ સમજાઈ જાય તો મને કમેન્ટમાં લખીને જરૂર કહેજો કે શું ગાતા હતા। સો દુલ્હનની એન્ટ્રી સાથે હવે વિવાહ શરૂ થવાના છે, અને વિવાહ શરૂ થશે એના પછી વિદાય થશે, જે દરેક લગ્નમાં થાય છે, પણ વિદાય પછી શું થવાનું છે એ કોઈને નથી ખબર, તો એ તો તમને મારા વિડીયોમાં જ જોવા મળશે। તમે કહેશો હા ભાઈ વિંટીઓની ગેમ રમાશે, એ તો ચલો જૂની થઈ ગઈ, એ તો રમવાની જ છે વિંટીઓની ગેમ, પણ મારા માટે બહુ યુનિક હતું, અને કારણ કે અમારામાં આ રિવાજ નથી હોતો, બટ આપ જે વિવાહમાં ગયા હતા એમાં હોય છે, તો એ શું રિવાજ છે એના માટે વિડીયો એન્ડ તક જરૂર જોજો।
સો દીવા અહીંયા સંપન્ન થયા અને અમે ચાલ્યા મંદિરોમાં દર્શન કરવા માટે. જ્યાં એક છેક મંદિર હતું, અમારા કુલદેવીનું મંદિર હતું, જેમના વિવાહ હતા એમની સાઈડના કુલદેવીના મંદિરમાં ગયા અને ત્યાં રમાય છે સોટાસોટીની રમત. આ રમત હોય છે દુલ્હન અને દુલ્હા વચ્ચે. પહેલાંના જમાનામાં શરમ તોડવા માટે આ રમત રમાતી. હવે તો આપણે ફોન, મોબાઈલ, વોટ્સઅપ પર વાતો કરીએ, પહેલાં તો ચિઠ્ઠીઓ બી માંડ લખાતી હતી. તે શરમ તોડવા માટે આ રમત રમાતી હતી, જેમાં દુલ્હન અને દુલ્હાએ સોટાસોટી મત કોઈપણ ઝાડના ડાળખીથી એકબીજાને એ લોકોએ આવી રીતના મારવાનું છે. ચાર ફેરા ફરવાના છે અને ચાર ફેરા ફરતા ફરતા એકબીજાને આવી રીતે રમત કરવી છે. તો બસ, આના સાથે આ વિડીયોને હું અહીંયા સંપન્ન કરું છું. મળું છું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી હું રજા લઉં છું. બાય બાય, ટેક કેર અને ડુ સબસ્ક્રાઇબ માય ચેનલ. બાય બાય. બસ ખરી કરવાનું છે આ ગેમ હોય, મારવાનું ના હોય સાચું. અરે જોતો જો બસુ ને જરૂરી સલાહ આલી ફોટો નોની છે નકે મોટી વાળી. હા, એને એને કીધું કે મારવા માટે નથી આતે, કોલી રમવા માટે છે.